નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજીની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય ધામ મંદિરના પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના આશીષ અને તમામ સંતોના માર્ગદર્શન હેઠળ અમદાવાદના 19 સર્કલ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ અનેક રાજ્યો, જર્મની હોય કે પછી કેનેડા, તમામ દેશોમાંથી લગભગ 20 જેટલા દેશોમાંથી 1.60 લાખ જેટલા લોકો પધાર્યા અને ખાસ આ ઉજવણી કરવામાં આવી. તમામ સંતોના માર્ગદર્શન હેઠળ અને પ્રબોધ જીવન સ્વામીજીના આશીષ હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ઉત્સાહભેર તમામ લોકોએ સહભાગી બન્યા અને 1.60 લાખથી વધારે લોકો તેમાં જોડાયા. અમદાવાદ ખાતે આ ભવ્ય અને દિવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં હનુમાન ચાલીસાના પાઠથી આકાશ ગુંજી ઉઠ્યું અને કહી શકાય કે જે તૈયારીઓ કરવામાં આવી હતી તેનું સફળતાપૂર્વક આયોજન થયું અને અમદાવાદમાં ભવ્ય જે આ હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે તેની ઉજવણી કરવામાં આવી અને ભવ્ય દિવ્ય ઉજવણી અમદાવાદ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં થઈ. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ મંદિરના પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ મહિનાની તાળામાર તૈયારીઓના ફળ સ્વરૂપે અમદાવાદમાં 19 સર્કલ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવ યોજાયો. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તેમજ અમેરિકા, યુકે, કેનેડા, જર્મની સહિત 20 દેશોમાંથી 1.60 લાખથી વધુ હરિભક્તોનું મહેરામણ ઉમટ્યું. આ પ્રસંગે ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીએ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 1.5 માસથી સતત વિચરણ કરીને 40,000થી વધુ યુવાનોને મળીને આંખ, કાન અને જીભના યોગ્ય આહાર વિહારથી જીવન જીવી પરિવાર અને સમાજમાં આત્મીયતાના ઉઠાવને લઈને સાચી રાષ્ટ્ર સેવા કરવાનું માર્ગદર્શન આપ્યું. જૈનાચાર્ય પૂજ્ય લોકેશ મુનિજી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના આશીષ વચનો, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંતોની પ્રેરક ગોષ્ઠી તથા ભક્તિ નૃત્ય અને યુવાનોમાં જીવનમાં સત્સંગ દ્વારા આવેલા અમૂલ પરિવર્તન નિર્દેશિત કરતા ભક્તિ સંવાદ થકી મહોત્સવ સભા ખૂબ જ રસપ્રદ રીતે આયોજિત કરવામાં આવી. મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં મણિનગર ગાદી સંસ્થાના સંતો, ઇસ્કોન મંદિર ગોત્રીના નિત્યાનંદજી મહારાજ, ગોધામ મહાતીર્થ પંથમેળાના વિઠ્ઠલ કૃષ્ણજી, કુમકુમ સ્વામી મંદિરના હરિવલ્લભ સ્વામીજી તથા પ્રેમ વત્સલ સ્વામીજી સાથે વિવિધ જે અગ્રણીઓ છે તે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સનાતન પરંપરાના વિશેષ આધ્યાત્મિક પ્રસંગથી હર્ષિત હરિપ્રબોધમ પરિવાર દ્વારા, સંતો મહેમાનો દ્વારા રામ જન્મભૂમિના પવિત્ર કળશનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સભામાં ઉપસ્થિત 1.5 લાખથી વધુ સંતો, ભક્તો અને આમંત્રિત મહેમાનો દ્વારા હનુમાન ચાલીસાનું ભક્તિસભર સામૂહિક ગાન કરીને સનાતન ધર્મ ભાવનાનો જયઘોષ કરવામાં આવ્યો. તેમજ મંદિર એ સંસ્કારોના જતનની પાઠશાલા છે તેવું પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજી દ્વારા કહેવામાં આવ્યું અને તેમના આશીર્વચનો આપવામાં આવ્યા અને કહી શકાય કે જ્યાં 1.60 લાખથી વધુ યુવા મહેરામણ ઉમટ્યું, ભક્તિ ભવ્યતાનો સમન્વય થયો. હરિપ્રબોધમ યુવા મહોત્સવ હનુમાન ચાલીસાના સમૂહ ગાનથી આકાશ ગુંજી ઉઠ્યું અને કહી શકાય કે આજે તાડામાર તૈયારીઓ કરવામાં આવી હતી, મહિનાની અગાઉ જ જે આ તૈયારીઓ થઈ હતી તેના ફળ સ્વરૂપે અમદાવાદના 19 સર્કલ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવ યોજાયો અને ભવ્ય દિવ્ય નજારો સામે આવ્યો અને તમામ લોકો તેમાં જોડાવ્યા અને કહી શકાય કે જે આ ઉત્સાહથી, જે ઉમંગથી જે તૈયારીઓ કરવામાં આવી હતી તે સફળ થઈ અને જેમાં 1.60 લાખની જનમેદની યુવા મહેરામણ ઉમટ્યું અને ભવ્ય અને દિવ્યતાનો નવો એક સમન્વય જોવા મળ્યો. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. આચાર્ય શ્રી ડૉક્ટર લોકેશ મુનિજીના ચરણોમાં કોટી કોટી વંદન. આજે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં જાણે આખા ગુજરાતના યુવાનો ભેગા થયા હોય ને એવું દ્રશ્ય આવે છે.
રાજનીતિમાં પ્રવેશતા, ચૂંટણી લડીને જીતીને પહેલીવાર ગાંધીનગર તરફ જતો હતો અને ગાંધીનગર તરફ જતા પહેલાં ગુરુપ્રસાદ સ્વામીજી મને હરિપ્રસાદ સ્વામીજીના દર્શનાર્થે મને લાહો મળેલો. એ લાહો મને મારા આ જીવન હંમેશા યાદ રહે તેવો લાહો હતો અને તેમના આશીર્વાદથી તેમના વિચારોને આગળ વધારવાનો આજે બી મને અવસર પ્રાપ્ત થાય છે. ભગવાનની ભક્તિની શક્તિ જ કંઈ અલગ છે. આજના જમાનાના યુવાનો જે એક મિનિટનો વિડીયો જો 5 સેકન્ડમાં જોઈને બીજા વિડીયો પર જતા રહેતા હોય તેવા સમયે આ લાખો યુવાનો અહીંયા કલાકોથી પ્રભુ ભક્તિમાં અહીંયા બેઠા છે. એક યુવાન ક્યાંય ઊભો થયો હોય એવું નથી નજરે પડતું, તેવો દ્રશ્ય આ ભક્તિની શક્તિમાં આજે નજરે પડી રહ્યો છે. મારા સૌ યુવાન સાથીઓને મારે આજે એક વિનંતી કરવી છે. હું પહેલીવાર હરિપ્રસાદ સ્વામીજીને જ્યારે મળેલો, એમના મનમાં એમના કાર્યોમાં યુવા પ્રત્યે જે પ્રેમ ઝલકતો હતો, યુવાનોના ભવિષ્ય માટે તે જે પ્રકારે કામગીરી કરતા હતા, જે પ્રકારે યુવાનોને પ્રેરિત કરતા હતા, એમના અનેક પ્રવચનોમાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી કહેતા હતા કે યુવાનોએ ક્યારેય કોઈ બી પ્રકારના દૂષણમાં ક્યારેય સંપડાવવું ના જોઈએ. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ડ્રગ્સ સામેની મુહિમમાં હંમેશા સહયોગ કરતા હતા અને એમના જ વિચારોને આગળ વધારવા ગુજરાતના ખૂને ખૂને ડ્રગ્સ વિરોધની અભિયાન ચલાવવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા અમે કરી રહ્યા છે. ત્યારે આજે મારા સૌ યુવાન સાથીઓને હું વિનંતી કરવા આવ્યો છું કે મિત્રોએ મિત્રોના નાના મોટી જૂઠી વાતો જે કોઈ બીજાને નુકસાન ના કરે એવી છુપાવવામાં વાંધો નથી, પરંતુ મારા એક બી યુવાન સાથીઓ જો ગુજરાતમાં રહેતા હોય અને કોઈ ડ્રગ્સના રવાડે ચડે તો એને છોડાવવાની જવાબદારી એ માત્ર મારી નહીં પરંતુ અહીંયા બેઠેલા સૌ હરિભક્તોની બી આ જવાબદારી મારી જોડે છે. અને આજે હું આપને માત્ર વિનંતી કરવા આવ્યો છું અને મને વિશ્વાસ છે પૂજ્ય સ્વામીજીના આદર્શોમાં તમે સૌ લોકો આગળ વધવાના છો, એમના વિચારો જોડે તમે સૌ લોકો કામ કરનારા લોકો છો. આપણે ગુજરાતને, ગુજરાતના એક બી યુવાનોને ડ્રગ્સની લટ તરફ ચડવા નથી લેવાનું અને મને આપ સૌની મદદની જરૂર છે. મને વિશ્વાસ છે આપ સૌ લોકો મદદ કરશો અને ગુજરાતના ખૂને ખૂનેથી આપને આ ડ્રગ્સના દૂષણને સાફ કરવામાં સફળતા પ્રાપ્ત કરીશું. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી અને એમના વિચારોથી ચાલતી આ સંસ્થા જે સમાજના વિવિધ વિષયો પર હંમેશા સર્વપ્રથમ હંમેશા ઊભી હોય છે, સમાજના તમામ વર્ગના લોકોને નાની મોટી મુશ્કેલીઓમાં તમે સૌ લોકો હંમેશા સર્વપ્રથમ ઊભા રહીને મદદમાં ઊભા રહો છો, તે બદલ હું આપ સૌનો રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ આ રાજ્યના એક નાગરિક તરીકે આપ સૌ લોકોનો આભાર માનવા આવ્યો છું. આપ સૌ લોકોનો ફરી એકવાર હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આપને વિનંતી કરું છું સમાજના અનેક દૂષણોને સાફ કરવા માટે આપણે સૌ લોકો એક ટીમ તરીકે કામ કરીશું, ગુજરાત એક ટીમ તરીકે આગળ વધશે. આપણે એક એક દૂષણોને સાફ કરવામાં, સમાજના કુરિવાજોને સાફ કરવામાં એક ટીમ તરીકે કામ કરીને સમાજમાં બધા એક સરખા જીવન જીવી શકે તેવો માહોલ આપણે હંમેશા બનાવી રાખવા માટે એક ટીમ તરીકે કામ કરશો એવી આપ સૌ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. હરિપ્રસાદ સ્વામી મહારાજને જય, આત્મીય સમાજને જય જય જય. આજે આપણે સૌ ગુરુહરિનો 90મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા માટે ભેગા થયા છીએ.
અહીંથી આપણે કંઈક લઈને જવું છે, ખાલી હાથે જવું નથી. શું લઈને જઈશું? સુરત સ્વામી જે વાત કરી ને આપણને, સ્વધર્મની વાત કરી, પ્રથમ 18ની વાત કરી, જે સ્વામીજીને ખૂબ ગમતું હતું. મહારાજે વચનામૃત પ્રથમ 18માં કહ્યું છે, જાજો વાક અંતકરણનો નથી, પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. એ પંચ જ્ઞાન ઇન્દ્રિયોને વિવેકી બનાવવાના છે. આપણે સંવાદ નિહાળ્યો, પ્રસિદ્ધભાઈના જીવનનું દર્શન કર્યું, આજ્ઞામાંથી સૂર્યનારાયણ બનાવવાની વાત, આજ્ઞા એટલે સામાન્ય જીવ, પાણી મને પોરા જેવું, એને પ્રભુના ખોળામાં રમતો કરવો હોય કે પ્રભુના આનંદમાં માલતો કરવો હોય તો કેટલું અઘરું પડે. સ્વામીજીએ એક એક યુવાનના જીવનમાં રસ લઈ એની કક્ષાએથી પણ નીચે જઈ, ડાઉન ટુ અર્થ, અને એવો પ્રેમ કર્યો છે. એ પ્રેમના ફળના સ્વરૂપે અત્યારે જે આપણે દર્શન કરી રહ્યા છીએ, એ હજારો ને લાખો યુવકો એના પ્રેમને લઈને અહીંયા આપણે દર્શન કરીએ છીએ. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે. અમે હમણાં ઊંઝા બાજુ વિચરણમાં ગયા હતા. આજનો યુવાન કેવો હોય? પરમાનંદજી મહારાજે આપણને જે કહ્યું ને, યુવાનના જીવનનું દર્શન કરાવ્યું આપણને, અત્યારના ઇન્ટરનેટ એપ્લિકેશન્સનો વિચાર કરીએ તો એમાંથી છોકરાઓ નવરા થતા નથી. અમે ઘણી વખત વિચારમાં જઈએ, દીકરાઓ પ્રાર્થના કરતા આવે કે સ્વામીજી મહેનત કરું છું, રિઝલ્ટ આવતું નથી, ફોકસ થવાતું નથી, 12મામાં ભણું છું, આશીર્વાદ આપજો, રિઝલ્ટ સારું આવે. પછી અમે એમને એટલું જ પૂછીએ, તું ફોન રાખે છે? તો કે હા. તારે ફોનની જરૂર પડે છે? ફોનની 12મા ધોરણના વિદ્યાર્થીને કોઈ જરૂર ના હોય. પછી એને પૂછીએ કે તું તારો સમય ફોનની પાછળ કેટલા કલાક કાઢે, ઇન્ટરનેટની પાછળ કેટલા કલાક કાઢે, સોશિયલ મીડિયાની પાછળ કેટલા કલાક કાઢે છે? તો એ દીકરાઓ કે મિનિમમ 4-5 કલાક એ ફોનની પાછળ મારે નીકળે છે. પછી એને અમે કહીએ ધીરે ધીરે કે તું 5 કલાક ફોનની પાછળ કાઢે છે, સોશિયલ મીડિયાની પાછળ કાઢે છે, એ તારી એક્ઝામ પિરિયડ
અત્યારે ડિસેમ્બર ચાલે છે, જાન્યુઆરી ચાલે છે, તો માર્ચ મહિના સુધી બંધ કર અને 5 કલાક ફોકસ થઈને સ્ટડીમાં લગાડી દે. તો છોકરાઓ જે આટલી આજ્ઞા પાડે છે એ ખરેખર સારામાં સારા રિઝલ્ટથી પાસ થાય છે. આ જે પરિવર્તન છે સ્વામીજીનો પ્રેમ છે. અમે ઊંઝા બાજુ વિચરણમાં હતા, પાટણ. ત્યાં સ્વાગત માટે કાર્પેટ બનાવેલી, લોકો ફૂલોની કાર્પેટ બનાવે. આ દીકરાઓએ સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સ જે હોય એ બધી પ્રિન્ટ કરીને મૂકેલી, વોટ્સએપ હોય, ટેલિગ્રામ હોય, ફેસબુક હોય, કે મને બધા નામ બી નહીં ખબર, પણ એ 10-12 એપ્લિકેશન્સની આખી પ્રિન્ટ કાઢી અને કાર્પેટ તરીકે મૂકેલી. અમે ઠાકોરજીને ચાલતા હોઈએ અને છોકરાએ પ્રાર્થના કરી કે સ્વામીજી, ઠાકોરજીને આ કાર્પેટ પર ચલાવો તો અમારા જીવનમાં આ વસ્તુ બંધન ન કરે. આ કળિયુગનો યુવાન આવી જે પ્રાર્થના કરે એ નેક્સ્ટ ઇમ્પોસિબલ છે. એ સ્વામીજીનો દાખલો છે. સ્વામીજી એવો પ્રેમ આપ્યો છે કે આજનો યુવાન આ કક્ષાએ જીવન જીવવા માટે કટિબદ્ધ થયો છે. સ્વામીજીનું એક મિશન હતું. સ્વામીજીને કોઈએ પૂછ્યું કે સ્વામીજી તમારા મંદિરો કેટલા? સ્વામીજી કહેતા તો એક જ છે કે સોખડામાં એક મુખ્ય મંદિર એક હતું. સ્વામીજી એક છે. તો સ્વામીજી તમે ભવિષ્યમાં કેટલા મંદિર બનાવવાના? તો સ્વામીજી જવાબ આપ્યો ને એ જવાબ વિચારવા જેવો છે. સ્વામીજી કે 80,000 મંદિર કરવાનો સંકલ્પ છે. હવે આપણે વિચાર કરીએ 80,000 મંદિર કોને કહેવાય? લૌકિક દ્રષ્ટિએ જે સિવિલ કામ કરતા હોય એ વિચારે એ કેટલું લોખંડ જોશે, કેટલો સિમેન્ટ જોશે, કેટલી ઈંટો જોશે, કેટલી કપચી જોશે, કેટલી રેતી જોશે. એટલે જે વ્યક્તિએ પ્રશ્ન પૂછેલો એ પોતે સિવિલ એન્જિનિયર હતા એટલે એ વિચારમાં પડી ગયા. સ્વામીજીને કહ્યું કે સાહેબ, તમે જે વિચારો છો એ એંગલથી હું વાત નહીં કરતો કે ઈંટો કપચી સિમેન્ટના મંદિરોની વાત નથી કરતો, હાલતા ચાલતા મંદિરોની વાત કરું છું. એવા 80,000 મંદિરો બનાવવા છે. એ આપણે દર્શન કરી રહ્યા છે. એમના સંકલ્પે આ મંદિરો બન્યા છે. મંદિર એટલે શું? ઠાકોરજી પધરાવ્યા છે બંને બાજુ. કેટલું સરસનું આસન બનાવ્યું છે. મંદિરમાં ઠાકોરજી પધરાવવાનું તો આસન સારું જોઈએ. સ્વામીજી તો ઘર ઘરને મંદિર બનાવવા માગે છે, દરેકના દિલને મંદિર બનાવવા માગે છે. એ સ્વામીજીનું મિશન છે. આપણે સંવાદમાં જોયું, પ્રસિદ્ધભાઈનો સંવાદ આપણે ચાલતો હતો. બીજું બધું તો છૂટી ગયું, છેલ્લે સિગરેટ રહી. એ છૂટતી નહોતી. ભક્તિ સ્વામીએ પ્રેમ કર્યો, બધી વાત સમજાવી કે તમે જે સિગરેટ લો છો એનો ધુમાડો હૈયામાં જાય છે અને હૈયા મારેલા ઠાકોરજી મૂંઝાય છે. એવો એક પ્રસંગ, સ્વામીજી વર્ષો પહેલાંની વાત કરું છું, 75-76ની વાત કરું છું. આજથી ઓલમોસ્ટ 45-50 વર્ષની પહેલાંની વાત કરું છું. એક હરિભગત, ચેઇન સ્મોકર, એક વખત સિગરેટ સળગાવે
પછી ફરી દિવાળીની સળગાવવાની, એક સિગરેટ પૂરી થાય તો એના થકી જ બીજી સિગરેટ સળગાવવાની, એવા ચેન સ્મોકર્સ હતા. અને સ્વામીજીના દર્શન કરવા માટે મંદિર આવ્યા. એક તો સ્વામીજી સોખળા ગામમાં જૂના મંદિરે રહે, એક તો હરિધામ નહોતું. એક રૂમમાં એને બેસાડેલા, ટેવ ખરી પીવાની, રહી ના શકે, સળગાઈ. અને શોર્ટ માર્યો. જે રૂમમાં બેઠા હતા એ જ રૂમમાં સ્વામી યોગીજી મહારાજની મૂર્તિ હતી દિવાલ ઉપર. હું વાત કરું છું, પેલા જે પ્રિસીબેન જે વાત કરી, હૈયામાં ઠાકોરજી રહેલા છે એ વાત સમજાવવા માગું છું. જેવી બીડીનો શોર્ટ માર્યો, આ દિવાલ ઉપર જે મૂર્તિ હતી એને જ્યાં ધુમાડો લાગતો હોય, આપણને ધુમાડો લાગે ને જેમ બેચેની થાય ને આમ મોઢું હલાવીએ, એ મૂર્તિમાં રહેલા યોગી મહારાજે મોઢું હલાવ્યું. એને ધુમાડો લાગતો અને જેવું અકળામણ થાય એવું દર્શન મૂર્તિમાં રહેલા યોગીમાના દર્શન થયા. એટલે વ્યક્તિ વિચાર કરે કે મારે દર્શન કરવું ખરેખર સાચું છે કે ફોટામાં રહેલો યોગી મહારાજ એને ધુમાડો લાગે છે ને એ મોઢું હલાવે છે. એટલે એણે આંખ બંધ કરી દીધી. ફરી બીજો દમ માર્યો. તો એના હૃદયને વિશે યોગી મહારાજના દર્શન થયા. એ ધુમાડો અંદર ગયો તો અંદર રહેલો યોગી મહારાજ પણ અકળાયા અને મૂળ આમ કરવા મળ્યા. એટલે એને થયું કે હૈયામાં ઠાકોરજી રહેલા છે, એને આ ધુમાડો ગમતો નથી. એ મીટ એને સિગરેટ ઓલવીએ ઓલવીએ ધામમાં જતા સુધી સિગરેટ નહીં પીધી. હૈયામાં ઠાકોરજી રહેલા છે એવા દરેકના હૈયા સ્વામીજીને બનાવવા છે. એટલે વ્યસન મુક્તિની વાત હવે આ સમાજમાં કરવાની જરૂર નથી. અમારે આ સમાજ બધો જ નિર્વ્યસનીને પવિત્ર જીવન જીવે છે. અમેરિકાની ધરતી પર સ્વામીજીએ એવા સરસ યુવા સમાજનું સર્જન કર્યું છે. આપણે જે એનાઉન્સ કરતા હતા ને એ આપણા અમેરિકાના ડૉક્ટર છે. હા, અમેરિકાના ડૉક્ટર છે, યુવા લીડર્સ છે. એવા હજારો દીકરાઓને સમજી પરિવર્તન કર્યું છે. ત્યાંના દીકરાઓ મૂવી નથી જોતા. 24 અવર્સ કન્ટિન્યુઅસ તમને મૂવી જોવા મળે એવો એ દેશ દીકરાઓ મૂવી જોતા નથી. આંખે કરીને કોઈ આંખ બહેનોને આપતા નથી. પરદેશની ધરતી ઉપર આટલી બધી સ્વતંત્રતા હોવા છતાં દીકરો કોઈ બેન તરફ આંખ માંડીને જુએ નહીં, એ સામાન્ય સંસ્કારો નથી. એ સ્વામીજીની તપસ્યાનું ફળ છે. સ્વામીજીએ આવા હજારો મંદિરો બનાવ્યા છે. એ સ્વામીજીનું યુગ કાર્ય છે. એ સમાજની વચ્ચે આપણને બેસવા મળ્યું છે. એનો ગુણ હૈયાને વિશે રાખવો છે. અહીંથી શું લઈને જવાનું? એક, આવા સમાજનું દર્શન. આવો સમાજ ધરતી પર હોય નહીં. એ રીતે આપણે સ્વધર્મયુક્ત જીવન જીવવું છે. આંખ કાન જીભ પોઝિટિવ હોવી જોઈએ. હૈયાને વિશે કચરો 3 જગ્યાએથી ઠલવાય. એક, આંખ, આંખે કરીને ન જોવાનું જોઈએ, એના સંસ્કારો બધા હૈયામાં ઠલવાય છે. કાને કરીને ન સાંભળવાનું સાંભળીએ, એના સંસ્કારો બધા હૈયામાં ઠલવાય છે. જીભે કરીને ન બોલવાનું બોલીએ ને ન ખાવાનું ખાઈએ, એ બધા સંસ્કાર હૈયામાં ઠલવાય છે. અને હૈયામાં રહેલા ઠાકોરજી એ ગંદકીમાં બેસે નહીં.
આપણે એવી ગંદકી રાખવી નથી. એવું સરસ ને સ્વામીજીને ગમે છે એવું જીવન જીવું છે. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ, આવા એક સમાજમાં આપણને બેસવાનું મળ્યું છે. એ સમાજના ગુણોનું દર્શન કરીએ. બીજી વસ્તુ લઈને જોઈ છે, ગુણોનું દર્શન. આપણે આજે બધા ફરાળ કર્યું હશે, એ ફરાળની આઈટમ જે મેંગો મઠો આપણે જેમ્યા છે, 1.5 લાખ વ્યક્તિનો મેંગો મઠો સંતોએ જાતે બનાવ્યો છે. પત્તરવલીએ જે જમ્યા આપણે, એ પત્તરવલી સંતોએ જાતે બનાવી છે. પત્તરવલી કેમ થાય એ તો જે બહેનો રસોઈ કરતા એને ખબર પડે. 5-25 જણની પત્તરવલી કરવાની તો લાંબા થઈ જવાય. એટલે 5-25 જણની ઘરમાં પત્તરવલી બનાવવાની હોય તો લાંબા થઈ જવાય. આ 1.5 લાખ ભક્તોની પત્તરવલી સંતોએ જાતે બનાવી છે, છતાં ટેસ્ટ અદ્ભુત હતો. એ ભક્તિ વગર ન થાય. હા, મારી સામે સ્વામીજીના સ્વરૂપો આવ્યા છે, એ જમવાના છે, એવા મહિમાથી એ સંતોએ ભક્તિથી બધી રસોઈ બનાવી છે. આ સરસનું આપણે ડેકોરેશન જોઈએ છીએ, દિવસ રાત સંતોએ મહેનત કરી છે. અહીંના કાર્યકર્તાઓ ખડે પગે દિવસ રાત ઊભા રહ્યા છે. આ કેમ્પસની સાફસૂફી, જે કેમ્પસમાં આપણે બેઠા છીએ, મહિના પહેલાં અહીંયા પાણી ભરાયેલું હતું, 2 ફૂટ પાણી કેમ્પસના સેન્ટરમાં હતું. એ પાણી ઉલેચીને છોકરાઓએ કાઢ્યું છે. આજનો યુવાન છોકરો ખુદા ડોલ ડબલાથી પાણી ઉલેચવા નવરો થાય. એ ભક્તિ આવી ક્યાંથી? એ સ્વામીજીનું સર્જન છે. આપણે કંઈ યાદ ના રાખે ચાલશે? આ સમયમાં આવ્યા છીએ, આટલી વસ્તુ યાદ રાખીશું તો બહુ થઈ ગયું કે સ્વામીજીએ કેવા સમાજનું સર્જન કર્યું છે. પાણીને ઉલેચ્યું, ચોખ્ખું કર્યું, સુકાયા પછી આ જગ્યાને તૈયાર કરી, એમાં નાના મોટા આબાલ બધાનો ફાળો છે. ને સમાજ જીવે છે કેવું પાછું? એ કોઈને પાછું 1% લાખમાં ભાગમાં માનની અપેક્ષા નહીં કે તમે અમને એપ્રિશિએટ કરો. હું કરતો જ નથી, જે કંઈ કરું છું એ ઠાકોરજી મને કરાવે છે એટલે હું કરી શકું છું. આવી એક સમજણથી આ સમાજ બધો બેઠો છે. બાકી દરેક વ્યક્તિ માનની અપેક્ષા રાખે. મેં કંઈક સારું કર્યું હોય તો મને 5 જણા કે હો પ્રભુ સ્વામી તમે બહુ સારું કામ કર્યું. હા, અને 1 ફૂટ અધર ચાલે. હા, પ્રભુ સ્વામી ધરતી કરતા 1 ફૂટ અધર ચાલે. આ સમાજ જે બેઠો છે, સ્વામીજીએ સર્જન કર્યું છે, એ માન માટે કોઈ બેઠો નથી. એટલે આવા સમાજમાં આપણને બેસવા મળ્યું છે, આપણે બધા ખૂબ નસીબદાર છીએ. આજે આપણી સભામાં આપણા લાડીલા ભૂપેન્દ્રભાઈ પધારવાના હતા, પણ સંજોગોને લઈને આવી શક્યા નથી. એને પણ એક ઉમંગ છે, ગુજરાતને સર્વોપરી કરવું છે. વાઇબ્રન્ટ ગુજરાતનું અભિયાન લઈને એ બેઠા છે. અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, એમને કેમ ભૂલાય? આજનો અવસર છે. આજે 7 જાન્યુઆરી થઈ. 22 જાન્યુઆરીએ આપણને બધાને ખબર છે કે અયોધ્યાની ધરતી પર રામ મંદિરમાં
રામચંદ્રજીની પ્રતિષ્ઠા થવાની છે. એ અવસર આપણા માટે અમૂલ્ય અવસર કહેવાય. ભારતીય હિન્દુ સંસ્કૃતિના ગૌરવનો અવસર કહેવાય. એ ગૌરવ આપણે બધાએ માણવું છે. આપણે બધાને દિલ્હી જવા નહીં મળે કે અયોધ્યા જવા નહીં મળે, પણ આપણે ઘેર બેસીને અવસર માણવો છે. બાવીસ તારીખે ઓનલાઈન દર્શન થશે ઇન્ટરનેટ થ્રુ. જે ટાઈમિંગ હોય એ ટાઈમિંગમાં આપણે બધા જ આપણે ઘેરે ટીવી હોય ગ્રુપમાં ભેગા થઈને આનંદ કરી શકીએ તો એના જેવો કંઈ નહીં. નહીં તો દરેકે પોતાને ઘેરે ટીવીમાં જે આ ટાઈમ છે એ જોઈને ત્યાં બેસીને આપણે મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવને માણવો છે. એ અવસરે આપણે દરેકને ઘરે મીઠાઈ બનાવીને જમવી છે. આપણા ઘરનો અવસર છે, એ અવસર જવા ના દેવાય. તે દિવસે આપણે ફટાકડા ફોડવા છે. આપણા માટે દિવાળી છે. મંદિર એ સંસ્કારોના જતનની પાઠશાળા છે. મંદિરોની એટલે જરૂર છે. મંદિર હશે તો સંસ્કારોનું જતન થશે. મંદિર હશે તો પ્રભુ તરફની યાત્રા થશે. નરેન્દ્રભાઈ આ સરસ મંદિરનું નિર્માણ કરી રહ્યા છે, તો આપણે બધાએ એ ઉત્સવને પોતાનો ઉત્સવ માની અને ઉજવવો છે. આપણે આંગણે લોકેશ મુનિજી પધાર્યા છે, એને પણ અદ્ભુત આપણને વાત કરી. આપણી જવાબદારી શું છે એનું દર્શન કરાયું. આપણે યુવાન છીએ, યુવાનીના જીવનમાં શું ના થાય યુવાન ધારે એ કરી શકે, તો આપણે બધાએ દેશભક્તિ કરવી છે, પ્રભુ ભક્તિ કરવી છે, અને આપણે ભગવાનના દિલમાં સ્થાન લેવું છે. તો એને માટે આપણી યુવાની અને ખરેખર સાર્થક કરવી છે. યુવાનીનો બીજો અર્થ બી થાય જવાની. જવાની જવાની જવાની, કાયમ નથી રહેવાની. તો આપણે બધા જુવાન છીએ તો જુવાનીનો 100% ઉપયોગ કરી આપણી યાત્રા ઠાકોરજી તરફ નિરંતર ચલાવતા રહીએ. એ માટે ગુરુહરિ અને ગુણાદિત પુરુષો અને લોકેશ મુનિજી આપણી વિશે પધાર્યા છે, એ આપણને સૌને ખૂબ 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 આશીર્વાદ આપે. એ જ અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.